અષાઢી બીજના પવિત્ર દિવસે ભરૂચના ત્રણ મંદિરો ખાતેથી ત્રણ ભગવાન જગન્નાથની યાત્રાનું આયોજન કરાયું છે અષાઢી બીજ તારીખ પહેલી જુલાઈના રોજ આયોજિત ભગવાન જગન્નાથની યાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે સમગ્ર વિશ્વમાં કોરોનાની બીજી અને ત્રીજી લહેરના કારણે રથયાત્રાઓ રદ કરાઈ હતી પરંતુ અત્યારે કોરોના નિયંત્રણમાં આવતા ભરૂચનગરના ત્રણ મંદિરો ખાતેથી ભગવાન જગન્નાથ ભાઈ અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળનાર હોવાના કારણે આયોજકો તમામ યાત્રા અંગેની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે ભરૂચ

પણ છેલ્લા બે વર્ષમાં કોરોનાની મહામારીને લીધે કોવિડ ત્રીજી લહેર ચાલતી હતી અને તે સમયે ભરૂચભાઈ સમાજે એ ત્રીજી લહેર ભરૂચ શહેરમાં ના આવે અને બધા એનેથી વાકેફ રહે તે હેતુથી અમે છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીને લીધે રથયાત્રાનું આયોજન મંદિર પરિસરમાં જ ફેરવાનું નક્કી કર્યું હતું અને જગન્નાથ ભગવાનને મેં પ્રાર્થના કરી હતી કે ભરૂચ શહેરને ખૂબ જ એ ખૂબ જ સારી રીતે અને તંદુરસ્ત રાખે અને કોઈ ત્રીજી લહેરના દર્શન ના થાય અમને એ માટે અમે જગન્નાથ ભગવાનને વારંવાર વિનંતી કરી હતી પ્રાર્થના કરી હતી અને અમારી એ પ્રાર્થના ભગવાન સ્વીકારી લીધી હતી અને ત્રીજી લહેરથી અમે વંચિત રહ્યા હતા પણ આ વર્ષે નહીવટ કોરોનાના હિસાબે પ્રશાસન તરફથી પણ અમને ખૂબ સારો પ્રભાવ પ્રતિસાદ મળ્યો છે અને તે હેતુથી અમે આજ આ વર્ષે પણ ભગવાન જગન્નાથ ભગવાનની ભવ્ય શોભાયાત્રા કાઢવાના છે બેન સુભદ્રા બલરામ અને જગન્નનાથ જગન્નાથ ભગવાન પૂરા ભરૂચ શહેરમાં નીકળશે અને સૌને અમિત દ્રષ્ટિથી એમના દર્શન આપશે અને ભરૂચની સર્વે પ્રેમી જનતાઓને અમારું ભાવભીનું આમંત્રણ છે સાથે ભરૂચની આશ્રય સોસાયટી નજીક પણ ભગવાન જગન્નાથ મંદિરેથી ઉડિયા સમાજ દ્વારા ભગવાન જગન્નાથ ભાઈબલરામ અને બહેન સુભદ્રાને એક જ રથમાં નગરચેરિયા નીકળનાર છે જેને લઈ રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે તો ભરૂચના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ઇસ્કોન સમિતિ દ્વારા પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરાયું છે જેને લઈ ઈસ્કોન સમિતિ દ્વારા પણ એક જ રથમાં ભગવાન જગન્નાથ ભાઈબલરામ અને બહેન સુભદ્રાને બિરાજમાન કરવામાં આવનાર છે આ ભરૂચ શહેરમાં ત્રણ સ્થળેથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાઓ નીકળનાર છે ઉલ્લેખનીય છે કે રથયાત્રાને લઈ પોલીસ તંત્ર દ્વારા ચાપતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા નવસો એંસી હોમગાર્ડ ત્રણ ડીવાયએસપી બે એએસપી બે પીઆઈ બાર પીએસઆઈ ત્રીસ એસઆરપી એક ગ્રુપ ડ્રોન કેમેરા ત્રણ બોડી વન કેમેરા એકસો આડત્રીસ સાથે પોલીસ તૈનાત હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું